हेलो विद्यार्थी मित्रों, आपणा विडियो ने आगळ वधारीए। लाइक मेनी पीपल हु वर्क टू क्रिएट ह्यूमर वॉल्ट टूक इट वेरी सीरियसली। એટલે કે એવા ઘણા લોકો જે રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલા હતા તે બધાને વોલ્ટ જે બધાને બહુ જ ગંભીરતાથી લેતો હતો, ખૂબ જ ગંભીરતાથી લેતો હતો। આગળ જોઈએ, હી વુડ ઓફન સીટ ગ્લુમી થ્રુ ધ ફ્યુનિસ્ટ કાર્ટૂન। એટલે તે હંમેશા રમૂજ કાર્ટૂન તરફ અસંતોષાઈથી બેસી રહેતો હતો। એટલે કે એકદમ ગ્લુમ એટલે એકદમ ગંભીરતાથી જોઈ અને બેસી રહેતો હતો કોઈ પણ કાર્ટૂન તરફ। કોન્સન્ટ્રેટ ઓન સેમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ। એને કંઈક સુધારો, એનામાં કંઈક સુધારો કરવા માટે, કંઈક નવું ઉમેરવા માટેના સતત વિચારોમાં સાથે એ બેસી રહેતો હતો। ઓન ધ ઇમ્પ્રુવ ઇટ વોલ્ટ ઇન્વોલ્વ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ। વોલ્ટ તેમની સાથે કામ કરવા લોકો જે હતા એમની ખૂબ જ કદર કરતો હતો। વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, એના સાથે જે કામ કરતા હતા એનું ખૂબ એ માન જાળવતો હતો, મહત્ત્વ ખૂબ લેતો હતો। બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશનેબલી હિઝ। પરંતુ છેલ્લો આખરી નિર્ણય હંમેશા એ પોતે જ લેતો હતો, એમાં બીજા કોઈને કંઈ બીજો ગમે તે કે ઓપિનિયન લેતો હતો, પણ આખરી નિર્ણય એ હંમેશા પોતાનો જ રાખતો હતો। વન્સ આફ્ટર અ વ્યુઈંગ અ ન્યૂ કાર્ટૂન વિથ ઇવિડિયન, એકવાર એવું બન્યું કે કંઈક નવું કાર્ટૂન, એકવાર એક એવું બન્યું કે કંઈક નવીલી કાર્ટૂન મૂવી જોઈ અને એના બાદ એ દેખીતી રીતે તેને શું કરવા લાગ્યો, દેખીતી રીતે ઇવિડિયન એટલે કે દેખીતી રીતે શું કરવા લાગ્યો, ડિસ્પેસ, એને નાખુશ થવા લાગ્યો, એને નાપસંદ કરવા લાગ્યો। બરાબર, પહેલાં તો એને જોયું અને પછી એને ખૂબ જ નાપસંદ કરવા લાગ્યો। બરાબર, દેખીતી રીતે એને નાપસંદ કરવા લાગ્યો। પછી શું થયું, પછી આગળ કહેતા વોલ્ટ કોલ્ડ ધ કોમેન્ટ ફ્રોમ અ ગ્રુપ ઓફ પીપલ। અને પછી વોલ્ટે કીધું કે તમારા સમૂહ જે એની સાથે કામ કરતા બધાને કીધું કે તમે એના ઉપર ટિપ્પણી કરો, એના ઉપર શું કરો, ટિપ્પણી, કોમેન્ટ એટલે ટિપ્પણી, અભિપ્રાય આપો। વન આફ્ટર વન અનધર ધે સ્પોક અપ ઓલ ઇકોઈંગ વોલ્ટ ક્રિટિસિઝમ, અને બધા એક પછી એક દરેકે માણસ એને કહેવા લાગ્યા એ વિશે, અને બધા જ કહેવા લાગ્યા અને એમાં બધાના ઇકોઈંગ એટલે બધાનો પડઘો પડવા લાગ્યો, બધા એક પછી એક એક સરખું જ કહેવા લાગ્યા વોલ્ટ્સ ક્રિટિસિઝમ, વોલ્ટની ખામીઓ કાઢવા માંડી ગયા। આઈ કેન ગેટ અ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ હી સ્નેપ્ડ। પછી એણે બધાને બોલ્યા પછી એણે કીધું કે હા, વોલ્ટ કહેતો એક રબર સ્ટેમ્પ છપાવી કાઢો, તો એ હા કહેવા કરતો રબર સ્ટેમ્પ બધા ઉપર લગાવી દીધું, એટલે હા કહેવું એના પડે કે તમે બધા રબર સ્ટેમ્પ જેવા છો। એક વાર માણસે હા કીધું એટલે તમે બધા હા હા કહેવા લાગ્યા છો। બરાબર, ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનીસ, અને પછી પોતાના કાર્યને આગળ ધપાવ્યું અને પછી આગળ બોલતા ગયા અને વોલ્ટના એમને એક એમના જે પ્રોજેક્ટનિસ્ટ હતા એમને પૂછ્યું વોટ હી થોટ, તેને પૂછ્યું કે તમે આના વિશે શું વિચારો છો। ધ મેન સેન્સ્ડ ધેટ ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર, એને એને ખ્યાલ આવ્યો ગયો, જે માણસ હતો એને ખ્યાલ આવી ગયો, ધ મેન એને ખ્યાલ આવી ગયો, ખબર પડી ગઈ કે એનો મતભેદ એ બરાબર છે, એ જે મતભેદ કર્યો છે એ બરાબર છે। આઈ થિંક યુ આર રોંગ એ ડિક્લેર્ડ, તેણે કીધું કે તમે બધા જે કહી રહ્યા છો એ યુ આર રોંગ, તમે ખોટા છો। વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ, જો વોલ્ટ હતો એ વોલ્ટનો મુખારવિંદ, એ મુખારવિંદ એટલે એનો મોઢાનો હાવભાવ થોડો બદલાયો, યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટનીસ હી સ્નગડ, તેને સોરી હી સજેસ્ટેડ, તેને સૂચવ્યું કે તમે તમારા પ્રોજેક્ટ સાથે ચોટેલા રહો, મતલબ પ્રોજેક્ટ સાથે જ કામ કરો, તમારે કોઈ એમાં અભિપ્રાય આપવાની જરૂર નથી। ઓકે, આગળ વધારીએ આપણે વિડીયોને। વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ એ પોતાની દરેક બાબતની અંદર સંમલિત કરતા, કોઈ બાબત બાકી ન રહેતા। ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી
man pointed in hand was outlined a sequence called how to ride a bicycle. ये दरेक बाबत नी अंदर दरेक दरेक बाबत नी अंदर ये इन्वॉल्व थता था तो रे कोई बाबत छोड़ता न था। एक बार एक स्टोरी कहना एक मानस हतो मिकी माउस नी ये टीवी क्लब शो नी अंदर तो स्टोरी मेनर ये पोताना हाथ नी अंदर एक लाकड़ी ले एने बतावतो हतो कि हाउ टू राइड अ बाइसिकल के बाइसिकल कई रीते चलावी। नाउ वेन यू गेट योर बाइसिकल ही बिगन तेने शुरुआत करी कि तमे तमारी साइकल कई रीते चलावशो। नाव यू वेन यू गेट योर बाइसिकल तमे तमारी साइकल बाइसिकल पर बेसो तेने शुरुआत करी तो वॉल्ट स्टॉप्ड हिम। वॉल्टे तेने वच्चेमांथी जेने ऊभो राख्यो स्टॉप कर्यो अने शुं कहेवा लाग्यो चेन्ज योर बाइसिकल टू अ बाइसिकल। तेने कीधुं के योर बाइसिकलनी जगह तमे शुं लखो बाइसिकल लख्यो बराबर। ही सेड रिमेम्बर एवरी किड डजंट अफॉर्च्युनेट इनफ एने कीधुं के दरेक बाळक एटलो बधो नसीबदार नथी होतो इनफ टू हेव अ बाइसिकल ऑफ हिज ओन के एने पोतानी बाइसिकल होय। ध स्टोरी ऑफ डिज्नीलैंड डिज्नीलैंडनी जे वार्ता जे छे ए वार्ता केवी छे अहींया बतावामां आव्युं छे के डिज्नीलैंडनी वार्ता ए सर्वश्रेष्ठ वार्ता छे। डिज्नीलैंडनी वार्ता जे छे ए सर्वश्रेष्ठ वार्ता छे। बेटर धेन द एवरीथिंग एल्स दरेक वार्ताओनी अंदर ये सर्वश्रेष्ठ वार्ता छे। इल्युस्ट्रेट वॉल्ट विजन के जेनी अंदर वॉल्टनी दृष्टिनु वर्णन करवामां छे वॉल्ट विजन एंड हिज स्टबर्न डिटरमाइंड टू रियलाइज एन आइडिया टू बिलीव इन अने एने पोताना विचारों दृष्टिनू वर्णन एने पोताना विचारों छे अने जेम ते माने छे जेने साचा करवानू तेनो मक्कम ध्येय रहेलो छे डिटरमाइंड एटले के तेनो मक्कम ध्येय रहेलो छे के जेने साचा करवाना। फोर यर्स केटलाय वर्षोथी वॉल्ट हेड अ क्वाइट नर्स द ड्रीम ऑफ द न्यू काइंड ऑफ एम्यूजमेंट पार्क एना जे आ जे एम्यूजमेंट पार्क एटले तेनो जे आ विचारोनो जे पार्क हतो आजे कयो वॉल्ट डिज्नीलैंड जे एने ये साचो बनावा माटेनुं सपनुं हतुं एने हमेशा सेवतो हतो नर्स्ड बराबर। इट वुड बी अ पोर्टफोलियो ऑफ द डे ऑफ आइडियाज इंजर्ड अप टू हिज फर्टाइल इमेजिनेशन्स ए बधा ज ए पोत ए पार्कने फलद्रुप बनावा ए पार्कने फलद्रुप बनावा कल्पनाओं એની ફળદ્રુપ કલ્પનાઓમાં જાદુઈ વિચારોનો સંગમ બન્યો હતો। આજે આ વાક્યનું ગુજરાતી એમ થાય કે ઇટ વુડ બી અ પોર્ટફોલિયો ઓફ ઓલ ધ આઈડિયા કન્જ્યુગેટેડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન્સ એટલે કે એની જે ફળદ્રુપ કલ્પનાઓ હતી બરાબર એ ફળદ્રુપ કલ્પનાઓનો જાદુઈ વિચારોનો સંગમ બન્યો હતો। બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ધ ડોલર ઇન ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક પરંતુ એને આ બધા જ લાખો ડોલર આ અજાયબ લાગતા આનંદ પાર્કમાં એને ખર્ચી નાખવાનો જે વિચાર હતો બરાબર એમ્યુઝમેન્ટ પાર્કની અંદર હજારો ડોલર જે લાખો ડોલર ખર્ચી નાખવાનો એનો જે વિચાર હતો ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ ટુ બી અ પ્રી પ્રોસ્ટ્યુટ્સ ધેટ એ કેવો લાગતો હતો એ કંઈક મૂર્ખામી ભર્યો હાસ્યાસ્પદ હોય એવો લાગતો હતો બરાબર। ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન એ કોઈને કહીએ તો એ મૂર્ખામી ભર્યો હોય એવો લાગતો હતો। હી જસ્ટ ક્વાઇટલી અ બિગન અ પ્લાનિંગ કે જેનો એ શરૂઆત કરી હતી પ્લાનિંગ એની શરૂઆત કરી હતી એની શરૂઆત આની આ પાર્ક બનાવવાની એઝ અ યુઝ્યુઅલ થોટ એટલે કે હંમેશા હંમેશના મત મુજબ બરાબર હંમેશના મત મુજબ હંમેશના વિચાર મુજબ હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓવન એન્થ્યુઝિયઝ એ હંમેશની મુજબ પોતાના ઉત્સાહથી બધાને ઉત્સાહિત કરતા તેણે આ પોતાના નવા પ્રોજેક્ટ વિશે વાત કરી હતી બરાબર। વેન હી ફાઇનલી ટોલ્ડ અસ એબાઉટ ધ પ્રોજેક્ટ એને આ નવા પ્રોજેક્ટ વિશે વાત કરી હતી। આગળ જોઈએ સમવન આસ્ક્ડ કોઈકે એકવાર એને પૂછ્યું હતું કોઈકે એકવાર એને પૂછ્યું હતું શું પૂછ્યું હતું એકવાર એને કોઈકે પૂછ્યું હતું કે વોલ્ટર હાઉ
શુડ બી ડિઝનીલેન્ડ લુક લાઈક? એણે કોઈએ પૂછ્યું કે ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ, બરાબર? હાઉ શુડ બી ડિઝનીલેન્ડ લુક લાઈક? ધ ક્વિકલી કેમ ધ રિપ્લાય. તેને તરત જ જવાબ આપી દીધું. શું જવાબ આવ્યો? ઇટ શુડ લુક લાઈક અ નથિંગ એલ્સ ધીસ ઓન ધીસ અર્થ. એટલે કે આ પૃથ્વી ઉપર એના જેવું બીજું કશું જ ના હોય એવું લાગતું હતું. પ્રેડિક્ટેબલી એટલે કે ચોક્કસપણે, નિશંકપણે એની જે આ જે પૂર્વધારણા હતી, એની જે હતી પૂર્વધારણા, એની મતલબ એની જે આશા હતી એ મુજબ. વી હેડ ટ્રબલ રાઇઝિંગ અ મની. અમે એના માટે ખૂબ જ પૈસા ભેગા કર્યા, બરાબર? એના માટે અમે ખૂબ જ પૈસા ભેગા કર્યા. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. અને આ રીતે ડિઝનીલેન્ડ હતું એ ડિઝનીલેન્ડ 1955માં શરૂ થયું. અમે એના માટે ખૂબ જ પૈસા ભેગા કર્યા ને અંતે 1955માં શરૂ થયું. સિન્સ ધેટ ધ ફર્સ્ટ ડે અ મિલિયન ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન. અને એના પ્રથમ દિવસે વોલ્ટની આ કલ્પનાનું અદ્ભુત સર્જન જોવા માટે લાખ જેટલા લોકોની ભીડ જામી ગઈ. લાખો, મિલિયન્સ ઓફ પીપલ, એટલે કે લાખો લોકોની ભીડ જામી ગઈ. ફ્લોક ઓન ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન્સ. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. અને આ રીતે જાણે કે કોઈ નાના બાળકના હાથમાં કોઈ નવું રમકડું આવ્યું હોય તેમ સમગ્ર વિશ્વનું સૌથી મોટું એ અદ્ભુત રમકડું હતું. કોના માટે? વોલ્ટ માટે. તો વોલ્ટ યુઝડ ટુ વર્ન થ્રુ ધ પાર્ક સ્ટેન્ડિંગ એઝ ધ હેપીલી એઝ અ ટુરિસ્ટ. અને આખાએ આખા પાર્કની અંદર વોલ્ટ એક પર્યટક, કોઈ જોવા એમ પર્યટકો જે જુદા જોવા 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 બધા આવ્યા હોય ને એની જેમ એ પોતે પણ એની જેમ ફરતો હતો. અને બહુ જ ખુશી સાથે, અચરજ સાથે એ પોતાના પાર્કની અંદર એ જોવા મળતો હતો, ફરતો. જોઈએ આગળ. હવે ધ ઓનર ઓવરવ્યુંગ અ સક્સેસ ઓફ વોલ્ટ્સ અ ક્રેઝી આઈડિયા. અને આ રીતે વોલ્ટની અદ્ભુત કલ્પનાએ અતિ તીવ્ર સફળતાથી ડિઝનીની આર્થિક મૂડીને એકત્ર કરવાની શરૂઆત કરી, બરાબર? એકત્ર કરવાની એને શરૂઆત કરી. યેટ સક્સેસ નેવર ચેન્જ્ડ વોલ્ટ. છતાં પણ સફળતાથી વોલ્ટમાં કોઈ ફેર પડ્યો નહીં. વોલ્ટ ઘણા લોકોને સફળતા વધારે મળે તો એ લોકોની અંદર ચેન્જીસ આવી જાય, પરંતુ આના સફળતામાં કોઈ ચેન્જીસ ના આવ્યો. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ હંમેશા સાદો માણસ બની અને રહ્યો. હંમેશા એ સાદો માણસ બની અને રહ્યો, કોઈ ખાસ માણસ બન્યો નહીં. હી હેટેડ પાર્ટીઝ. એ હંમેશા પાર્ટીઓ એટલે કે ઉજાણી એને ગમતી નથી, બરાબર? એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ અ લિટલ રેસ્ટોરન્ટ. અને એની ઉજાણી જોવા જઈએ તો રાત્રે કોઈ જગ્યાએ સામાન્ય લિટલ રેસ્ટોરન્ટ એટલે કે સામાન્ય રેસ્ટોરન્ટની અંદર જઈ અને બર્ગર અને ચીલી એટલે મરચું અને બર્ગર એ ખાતો, બીજું કંઈ વધારે ખાતો નહોતો. હી ઓનલી એક્સ્ટ્રાવેઝન્સ વોઝ મિનિએચર રેલ રોડ ધેટ રેન એરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. અને એના ઘરની ફરતે જે ગોઠવાયેલો નાનકડો રમકડાની ટ્રેનનો પાટો એ કદાચ એને એકમાત્ર અપવ્યય કે ખોટો ખર્ચો હતો. એને પોતાના ઘરની આજુબાજુ એક ટ્રેનનો પાટો રમકડા જેવો બનાવ્યો હતો એને લાગતું હતું કે આ મેં ખોટો ખર્ચો કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ઓકે, આગળનો નેક્સ્ટ વિડીયો ફરતે જોઈશું.